करुणामय चारुलोचनम शरणायात जनार्तिमोचनम पतितोद्धरणाय तत्परम सहजानंद गुरुं भजे सदा। मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरू सदायनु। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो। हमणा घणा टाइम थी गोपाळानंद स्वामी ना जीवन उपर थी एमनी वातो माथी अपना जीवन ना घणा बधा आध्यात्मिक संदेशाओ मळी रह्या छे। कोक वात अपना लेवले खूब ऊंची होय छे, कोक आपणने एकदम टच करे एवी होय छे, आखरे आपणा मार्गने पोषण आपनारी आ बधी बाबतो छे। दाया मुमुक्षुओ पोताने कामनी वातो पोतानुं भातું આવે એ કોઈ ભૂખાળો માણસ જે ખાવા મળે એ ખાઈ લે એમ એનો લાભ લે। આજે ને આજે કદાચ આપણાથી થઈ શકે એવું ન હોય તો પણ એક ટાર્ગેટમાં ધારી રાખે કે કોઈક દિવસ એવો આવશે કે મારે આ પણ કરવાનું છે। આનો મતલબ એ કે પુરુષોત્તમ નારાયણને પામવા નીકળેલા હરેક મુમુક્ષુઓના જીવનમાં આવું હોય છે। કમસે કમ આજે હું એવું કરી શકતો નથી એની એક વેદના આપણા હૃદયમાં વવાયેલી હોય છે। જે ઊંચી અને મોટી વાત આવે એ વાત કરતાં આપણે કદાચ પાછળ હોઈએ તો આજને આજે બધું આપણે કરી નથી શકતા, પરંતુ વ્યક્તિત્વના આ બે મહત્વના ભાગ છે। એક, કોઈ એવા શૂરવીર ખરા ખપવાળા ભક્તો સંતો હોય કે એને જે કરવાનું હોય એ કરે જ રહે, હર સંજોગોમાં કરે, કોઈ પણ પરિસ્થિતિમાં કાંઈ પણ ભોગ દેવાનો હોય તો એ સંતોની શ્રીહરિની સહાય લઈને કરી કાઢે। કદાચ આપણા બધાથી આવું ન થાય તો સાચો મુમુક્ષુ ખપવાળો મુમુક્ષુ એ છે કે જ્યાં સુધી એનાથી પડતું નથી, એનાથી એવું સમજી સ્વીકારી શકાતું નથી તો એની ખાનદાની પૂર્વકની વેદના અનુતાપ પરિતાપ સદૈવ ધારી રાખે, એની પ્રાર્થના એવી જ ચાલતી હોય, પરંતુ કદી દમ ડોળ તો એ ન જ કરતો હોય। એવું તો ન જ બનતું હોય કે છે પોતાની ખોટ ખામી અને છતાંય જાણે આવું લવલેશ ન હોય એવી જ વાતો, એવું જ વર્તન, એવો જ દેખાવ, એવા જ બધા હાવભાવ પ્રસ્તુત કરતા રહેવું એ કદી સાચા સંત અને સાચા ભક્તની લાઈનમાં મળતું આવતું નથી। ખેર, આપણે 100% સાચા સંત ભક્તની લાઈને સંપૂર્ણ જીવી નથી શકતા, એ આપણી ત્રુટિ છે, ખામી છે, પરંતુ કમસે કમ એટલા તો ખાનદાન છીએ કે એ જે ખામી છે એનો આપણે ખુદ સ્વીકાર કરીએ, એકરાર કરીએ, પ્રભુ અને પ્રભુના પ્યારા સંતો ભક્તો જે આપણા હિતે છૂઓ હોય એમની આગળ આજીજી અને કાકલુદી કરીએ। એવું તો ન જ કરીએ કે મેં ભી તુમસે કુછ કમ નહીં હું, જેના જીવનમાં સાચા અર્થમાં પશ્ચાતાપ હોય છે, પરિતાપ ચાલતો હોય છે, સદૈવ પ્રભુના શ્રીચરણમાં પ્રાર્થના મૂક્યા કરતો હોય છે, પ્રભુના વાલા સંતો અને ભક્તો પાસેથી સહાયની માંગ કર્યા કરતો હોય
એના ઉપર ભગવાન ચોક્કસ દયા કરે છે. પ્રભુને દયા આવે છે અને પરમાત્મા જ પોતાની દયાથી, પરમ કૃપાથી એમ ઈચ્છે છે કે આના દોષ ટળો, અને ટળે છે. આવું મહારાજે વચનામૃત મધ્ય 7માં કીધું છે. અધ્યાય 38 જોબન બગી તરફથી વડતાલમાં એક ભવ્ય રંગોત્સવ થવાનો છે. જ્યારે ગુરુજી કથામાં ન આવે ત્યારે જો ગ્રંથ વંચાય તો ભક્તાખ્યાન ચાલે છે. ભક્તાખ્યાનમાં અત્યારે જોબન બગીનું આખ્યાન ચાલી રહ્યું છે. હોંશીલા ભગત વડતાલમાં એક મોટો ઉત્સવ કરાવી રહ્યા છે. પછી સૌ મહારાજને આવવાની વાટ જોવા લાગ્યા. ત્યાં તો મહારાજ સંઘ સાથે પધાર્યા. શાસ્ત્રમાં આનું વિસ્તારથી વર્ણન છે. આખો ચરોતર પ્રાંત નાચી ઉઠ્યો. અતિ ધામધૂમથી શ્રીહરિના સામૈયા કર્યા. પછી સૌ ભક્તો સાથે શ્રીહરિ જ્ઞાનબાગમાં પધાર્યા. ત્યારે એને આંબલાવાળી વાડી કહેતા. સંતોને ખૂબ આનંદ થયો. જોબન પગી બાપુભાઈ, રણછોડભાઈ, રાયજીભાઈ વગેરે તમામ ગામના આગેવાન ભક્તો આવ્યા હતા. સૌ હાથ જોડીને કહે, આ તો અમ પર બહુ દયા આણી, નિજ દાસના દાસ પ્રમાણી, અહો ભાગ્યશાળી, અમે જેવા નથી અન્ય આ જગમાં એવા. ત્યારે મહારાજ કહે, સૌ ભક્તો સાંભળો, ઉત્સવ બહુ મોટો થશે. અહીં આમલે સંતો ઉતરશે તથા કાઠી દરબારો જોબન પગીને ઘેર તથા નારાયણગીરીના મઢમાં ઉતરશે. અમે પણ વાસણ સુતારને ઘેર ઉતરશું. ત્યાં જગ્યા બહુ સારી છે અને તે કુટુંબ બહુ સંભીલું છે. અરે વાહ, પરમાત્માને સામેથી કોના ઘેર આવવાનું મન થાય, ક્યાં 2-4-5 દિવસ રોકાઈ જવાનું ગમી જાય. કદાચ કેવું ઘર હોય, કેવું દિલ હોય તો મારા હરિવરને કાયમી ગમી જાય. થોડી એની પણ વાતો આવવા લાગી છે. બીજા બધાના ઉતારાની વ્યવસ્થા તો મહારાજે કરી છે કે સંતો તો અહીંયા સીમમાં ઉતરશે. કાઠી દરબારો છે જોબન પગીને ત્યાં અને નારાયણગીરીના મઢમાં મંદિરમાં ઉતરશે, પણ અમે ક્યાં ઉતરશું? વાસણભાઈ સુતારને ઘેર. કેમ જે એનો થોડું રિઝન બતાવી રહ્યા છે કે ત્યાં અમારે ગમે એવું સરસ શાંત વાતાવરણ તો બહુ સારું છે, પણ એથી વધારે સારું એ છે કે આખું કુટુંબ સંપીલું બહુ છે. આપ સૌ એવી આશા રાખતા હો કે આપણા ઘેરે પણ મારો મહારાજ હોંશે હોંશે રહે, પરાણે નહીં, પ્રેમથી રહે, મહારાજને ગમી જાય, મહારાજને પોતાનું જ ઘર લાગે, પોતાનું કુટુંબ લાગે, તો આપણે પહેલાં સંપીલા બની છીએ. અને સંપીલા બનવા માટે પહેલ આપણે પોતે કરીએ. ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે આપણે એવું કહીએ, મારી બૈરી એવી છે ને એ હંપ ને જ રાખતી, પછી મહારાજને ક્યાંથી ગમે? તો બૈરી એથી વધારે ઉલ્લીન હું કે ખબર, હવે એ મોટા ભગત કહેવાય છે, કશું હોંપને જ રાખતા. પછી શું, તો એ બે જણા બેઠા બેઠા હું વાતો ખરે, છોકરા હવે આ કળજુગના બગડી ગયા. છોકરા હું કે ખબર, મા બાપ હવે જૂના જમાનાને જૂની પેઢીઓના સમજે હણે કાંઈ નહીં, અને હવે આમાં ક્યાંથી હંપરે. 70 વર્ષ જાય તો આ માન્યતામાં કોઈ દી હંપ ન થાય. થાય પરમાત્માને ગમી જાય એવું કરવું હોય તો સંપની શરૂઆત મારાથી થવી જોઈએ. એના માટે જે કાંઈ કરવું ઘટે એ પહેલાં હું તો એક કરતો જ હોવો જોઈએ, કે કમસે કમ મારે કારણે આ ઘરમાં સંપ બગડે એવું તો કશું જ ન બની જવું જોઈએ. અને કદાચ બની જાય તો 100% સાચી ખાનદાનીપૂર્વક દિલગીરી વ્યક્ત કરવી, જરૂરી હોય, ફાયદાકારક હોય તો ત્યાં જ સૌની માફી માગી લેવી. એવું ન બની શકે તો કમસે કમ આપણા હિતે જ શું મોક્ષના દાતા મોટા ભક્તો સંતો હોય એમને તો કમસે કમ જણાવી જ દેવું કે હું ઘરમાં આવા આવા મારા દોષ સ્વભાવને કારણે આટલો સમ બગાડું છું, આટલી તો મારી નબળાઈ છે. આખું ઘર જો આવું સમજે, બધા જ આવું સમજે, તો 100% રિઝલ્ટ મળી જાય. બધા પહેલ કરે, બધા જ એવું સમજે કે મારા કરતાં બધા સારા છે, હું એક સુધરી જાઉં તો બાકીનામાં બધામાં ફાયદો થાય એમ જ છે. કુટુંબ બહુ સંપીલું છે. અમને જ્યાં સંપ હોય ત્યાં રહેવું ગમે છે, કંકાસ હોય ત્યાં રહેવું ગમતું નથી. ત્યાંથી અમે વગર કીધે વહેલા ઉઠીને ભાગી જઈએ છીએ. ઘણીવાર તમે જોજો,
આપણા ઘરમાં બહુ આનંદ હોય, સુખ શાંતિ હોય, બધા ખૂબ પ્રેમથી જીવન જીવી રહ્યા હોય, અચાનક ખાલીપા જેવું લાગશે, ઉદ્વેગ જેવું લાગશે, અશાંતિ જેવું લાગશે, જાણે કંઈક લૂંટાઈ ગયું હોય એવું લાગશે. એનું કારણ આજકાલમાં ઘરમાં કંકાસ થયો, આપણા એકબીજાના મન જુદા પડ્યા, અરસ પરસ કુટુંબ કબીલામાં એક સભ્યએ, બે સભ્યએ કે સૌ સભ્યએ મળીને એવું કંઈક કર્યું છે કે જે મહારાજને ન ગમે. હવે મહારાજ આપણાથી જેટલા મુખ ફેરવી લે એટલો આનંદ ચાલ્યો જાય, તો બહુ સ્વાભાવિક છે ને. ઘણીવાર આપણને કાંઈ ખબર ન હોવા છતાં આપણા સૌના દિલમાં આનંદ આનંદ સુખ ચેન વર્તવા લાગે. કારણ એવું હોય કે હમણાં મહારાજ ગુરુજી અને સંતો રાજી થાય એવું કંઈક બનવા લાગ્યું હોય, એવું કશુંક બની ગયું હોય કે એમની કૃપાદૃષ્ટિ વધી ગઈ છે, તો આપોઆપ આનંદ સુખ શાંતિમાં વધારો થઈ જાય. માટે કોશિશ કરીએ વાલા ભક્તો કે મહારાજને ન ગમે, સંતોને ન ગમે એવું આપણા જીવનમાં અને આપણા કુટુંબમાં કદી ન બની જાય, તો સુખ શાંતિ આનંદ ક્યાંય લેવા નહીં જવા પડે, આપોઆપ આવી જશે. માટે અમે વાસણ સુતારને ઘરે રહીશું. જેણે પોતાના ઘરમાં શિયરીને રાખવા જ હોય તેણે સંપને પહેલા રાખવો. જે સંપ રાખશે ત્યાં શિયરી રહેશે. સંપ રાખવો હોય તો માત્ર સંપ અમારે રાખવો છે એટલાથી તો નથી થતું. સંપ રાખવા માટે એટલો જબરજસ્ત ઠરાવ હોવો જોઈએ, એવો એક ઈશક હોવો જોઈએ કે સંપ રાખવા માટે જેટલા સ્વભાવ સુધારવા પડે, રેણીકેણી સુધારવી પડે, આપણે ખુદે કંઈક આપણું મનધાર્યું મનગમતું અને સ્વાર્થ જાતા કરવા પડે, તો એ જાતા કરી દેવાની પણ આપણી તૈયારી હોવી જોઈએ. શક્ય છે તો. એક સ્વાર્થ સંપ બગાડે છે. સંપ રાખવો જ હોય તો દરેકે પોતપોતાનો સ્વાર્થ છોડવો જોઈએ. નંબર ટુ, મનધાર્યું કરવાની ટેવ સંપ બગાડે છે. દરેકે પોતાનું જ ઘરમાં ધાર્યું થાય, પોતાની જ ઈચ્છા પૂરી થાય એવું ના ચાલે. હમણાં એક બહુ નાનું એવું બાળક, છોકરું જ કહેવાય હજી તો, અહીંયા વેકેશનમાં હતું, આજે હશે કે જતું રહ્યું હોય બહુ ખ્યાલ નહીં આવતો, તો મને કમ્પ્લેન કરતું હતું એના કુટુંબ માટે કે મને સ્વામી સાધુ થઈ જવાનું મન થાય છે, કહો તારી ભલી થાય તને. એટલે ભાઈ તને, તું તારી વાત કરે છો કે મારી વાત કરે છો, કોની વાત કરે છો? મને કે મને એવું મન થાય છે. તો શું કારણ છે? મને કે ઘરમાં ગમતું નથી. કેમ તને ગમતું નથી? તો કે હું જે માગું, હું જે ઈચ્છું એ કોઈ ઘરમાં કોઈ લાવી જ નથી દેતું, કરી જ નથી દેતું. અરે વાહ, કેવું સરસ હે. એ આવડું એવું છોકરું, સોએ 100% એના કુટુંબ કબીલાના જ ઉપકાર ઉપર જીવી રહેલું, આનું તો હજી એક ટકોય ઘરમાં કોઈ યોગદાન જ ન કહેવાય. એ આવડી મોટી ફરિયાદ કરે, બોલો, કે હું જે માગું, હું જે કહું એવું ઘરમાં કોઈ કાંઈ મને લાવી જ નથી દેતું. સરસ. ઓહો હો, તમારા જેવા જો આ દુનિયામાં સાધુ વધી જાય હે, તો આ સૃષ્ટિની સ્થિતિ શું થાય? તો જ્યાં સુધી આપણે આવો જ આગ્રહ દુરાગ્રહ ન છોડતા હોઈએ તો હંપ ન થાય. થાય ભાઈ? તો સૌથી પહેલાં સ્વાર્થ છોડવાની તૈયારી હોય તો સંપ કેળવી શકાય. મન ધાર્યું મૂકી દેવાની પણ આપણી મંજૂરી હોવી જોઈએ, તો સંપ સિદ્ધ કરી શકાય. સૌથી એક મહત્ત્વની વાત છે બાપ, કે યશ બીજાને આપીને અપયશ માથે લઈને પણ ભોગ દેવાની તૈયારી હોય તો સંપ રાખી શકાય. અર્થાત વાંક આવે, ભૂલ આવે, કંઈક તકલીફ ઊભી થાય ત્યારે એ પોતે સૌથી પહેલાં પોતાની જેટલી પણ હોય એટલી તો ઓછામાં ઓછી માથે લઈ લે, થઈ શકે તો થોડીક વધારે પણ લઈ લે. જ્યારે જ્યારે ભૂલ પડે, વાંક આવે, ઠપકો આવવાનો થાય ત્યારે જેટલું બને એટલું ઉલ્લાળી ઉલ્લાળીને કોકની માથે નાખવાનું અથવા તો ખોટું બોલવાનું, તો કોઈ દિવસ સંપ ન થાય. થાય ભાઈ?
યશ બીજાને આપો, અપયશ પોતે પણ લેવો. એક ગુસ્સો ખરાબ બાબત છે. વધારેમાં વધારે જ્યાં ક્રોધ કરવાની કુટેવ હોય ત્યાં હંપ જાળવો અઘરો બહુ છે. કદાચ એક માણસ ખરેખરો ક્રોધી હોય અને બાકીના વધારે થોડાક ફ્લેક્સિબલ હોય તો ચાલે ખરું, પરંતુ એ સૌને આભારી છે. આના ગુસ્સાને હવ સહન કરતા હોય છે. કદાચ કોઈથી ગુસ્સો થઈ જાય છે, પરંતુ 100% જેવી એને સભાનતા આવે તરત પાછા વળી શકતા હોય, સમજી સ્વીકારી શકતા હોય તો પણ ચાલે. સૌ સમજે કે આટલી એમની લાચારી છે કે આવું કંઈક બને ત્યારે એમને આવું થઈ જાય છે. પણ ઘણાક તો એવા દાધા હોય છે કે ગમે એટલો ક્રોધ કરે ને છેવટે કહે તો એમ જ કે મારે તો ક્રોધ થતો જ નથી, પણ હવે તમે એવું કરો છો એટલે મારે કરવાનું. મારે થોડો ક્રોધ કરવાનો શોખ હોય છે તો એ કેવું, અર્થાત આખરે માને તો એવું જ કે હું કાંઈ ક્રોધ કરતો નથી, મારે કાંઈ એવો ક્રોધ છે નહીં, પણ તમે બધા એવા છો એટલે મારે ક્રોધ કરવો પડે છે. કદાચ આવી સિચ્યુએશનમાં સંપ રાખવો અઘરો છે. રાગદ્વેષ, ખટપટ, ઈર્ષા, ટીકા, નિંદા આ બધા જ સંપના વિરોધી દુશ્મનો છે. આવા દોષોએ સબળતા કોઈ કુટુંબમાં કોઈ ગ્રુપમાં સંપ રહેવો ખૂબ હાર્ડ છે. જો આપણે બધાએ સંપીને શ્રી હરિજી મહારાજને ગમે એવું કરવું હોય તો આપણે સૌએ આપણા પોતપોતાના જીવનમાં આવી જે કાંઈ સંપ વિરોધી બાબતો હોય એને છોડવા માટે પહેલ કરવી જોઈએ. પ્રેમ સંપ માટે બહુ જ સારો ગમ છે, ખૂબ સારો ગમ છે. આત્મીયતાનો ભાવ એ સંપનો પાયો છે. વિના સ્વાર્થે એકબીજાનું હિત કરવું, ભલું ચાહવું અને ભલું કરવું, એમના દુઃખમાં સહભાગી થવું, સપોર્ટ કરવો અને એમના સુખમાં એમની સાથે રહેવું, આ બધા સંપના બહુ જ સારા પરિબળો છે, ખૂબ સારા. આમ મહારાજે સૌ ભક્તોને ઉતારાની વ્યવસ્થા કરાવી, પછી પોતે વાસણ સુતારને ઘેર ઉતારે પધાર્યા. બધા ભક્તો પણ સૌ સૌના ઉતારે ગયા. ગંગામાંએ મહારાજ માટે થાળ કર્યો. જેતલપુરના ગંગામાં એ જમાનામાં થાળની બાબતમાં બહુ સારા ભક્તિવાળા, ભાવનાવાળા અને સ્કિલવાળા હતા. એમની પાસે બેય હતું. એમને બહુ જ સરસ રસોઈ બનાવતા આવડતું અને બહુ સારો ભગવાનને જમાડવાનો ભાવ પણ રાખતા. પછી તેઓ થાળ લઈને આવ્યા એટલે મહારાજ પ્રેમથી જેમ્યા, પછી થોડી વારે પહોંચી ગયા. જાગીને મોઢું ધોયું, ત્યાં મહારાજના દર્શન કરવા દેશ દેશાવરથી લાખો ભક્તો આવવા લાગ્યા. નાના મોટા બાઈઓ, ભાઈઓ, વૃદ્ધો વગેરે અનેક સંઘો આવ્યા. સૌ શ્રીહરિના દર્શન માટે આતુર હતા. મહારાજે દર્શનની છૂટ આપી, તેથી સૌ ત્યાં આવ્યા. મહારાજે ભક્તોને પૂછ્યું, વાલા ભક્તો, બાપ સુખી છો ને? સુખનો મહાસાગર શ્રીહરિજી આપણને એક કીડી જેવા નાના સામાન્ય જીવોને ભાવથી આટલું પૂછે, બાપ, હજાર દુઃખ હોય તોય વિસરાઈ જાય કે મહારાજ તમે મળ્યા, તમે અમારું આટલું ધ્યાન રાખો છો, તમને બાપ અમારા માટે આટલી લાગણી છે, એથી મોટું સુખ શું? બસ એ જ સુખ છે. બાકી આ સંસારમાં પ્રોબ્લેમો રહેવાના, રહેવાના ને એ રહેવાના. રસ્તામાં ખર્ચી ખૂટી તો નહોતી ને વગેરે સમાચાર પૂછી શ્રી હરિજી મહારાજે સૌની સંભાવના કરી. તે સમયે વડતાલની સીમમાં તથા આજુબાજુના ગામોમાં અસંખ્ય ભક્તોના સંઘ ઉજર્યા હતા. સમાચાર મળતા સૌ દર્શન માટે આતુર બન્યા. તે સર્વે મહારાજના દર્શન માટે જેમ જળ વિના માછલું તરફડે તેમ આકુળ વ્યાકુળ થવા લાગ્યા. તેથી મહારાજે તેમના અંતરની ભાવના જાણી પછી જેટલા ભક્તો હતા અને જ્યાં જ્યાં ઉતર્યા હતા ત્યાં ત્યાં તેટલા સ્વરૂપ ધારી
સૌને એક સાથે દર્શન આપ્યા. અરે વાહ, પ્રભુની કેવી કૃપા હે. પણ એનું રીઝન એ હતું કે એ લોકોને ખરેખર દર્શન વિના રહેવાય નહીં એવી અંતરની વ્યાકુળતા હતી. કદાચ આપણને આજ દિવસ સુધી મહારાજ સાક્ષાત નથી મળતા, એનું પહેલું કારણ આ પણ હોઈ શકે કે આપણે બધા જ મહારાજના સાક્ષાત યોગ વિના આરામથી જીવી લઈએ છીએ. આપણને પેટ ભરીને ખાવા મળે, સારું રહેવા મળે, એક સારી સત્સંગમાં કે સમાજમાં આપણી નામના બની જાય, તો આપણને એમ જ લાગે છે કે બહુ જ સરસ, જીવનમાં બધું જ મળી ગયું. હવે આટલાથી જ જો સંતોષ વળી જાય તો ભગવાનને આવવાની જરૂર ન પડે ને, હવે કંઈ પડે. સારી ઇન્કમ થઈ જાય, રહેવાનું એક સારું મજાનું ઘર મળી જાય, બૈરા છોકરામાં બધી રીતે આપણી અનુકૂળતા ચાલતી હોય તો આપણે ખુશ ખુશ હોઈએ છીએ. એટલા બધા ખુશ હોઈએ છીએ કે લગભગ હવે હવે કંઈ ખૂટતું જ નથી, તો ભગવાન શું કામ આવે. હવે આવું બધું લાખ સુખ સગવડતાઓ મળી હોય, પરંતુ જ્યાં સુધી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની કોઈ દિવસ અનુભૂતિ નથી, જ્યાં સુધી પુરુષોત્તમનો એવો કોઈ રાજીપો આપણે જોયો જાણ્યો નથી કે મહારાજને મારા વિના ન ગમે, મહારાજ એટલા ખુશ છે, એટલા ખુશ છે કે મને મળ્યા વિના ન રહે, ત્યાં સુધી મારી જિંદગી હજી વ્યર્થ છે, નિષ્ફળ છે. માની લ્યો, કોઈએ 100, 200, 500 આંબાના ઝાડ વાવ્યા, ખૂબ સારી રીતે ઉછેર્યા, સારામાં સારા કલમ લગાવેલા આ રોપા છોડવાઓ હતા. પછી એની પ્રોસેસ હતી કે ભાઈ આ એવા ઝાડ છે કે આમાં 2 વર્ષે તો લગભગ કેરી આવશે, બીજા વર્ષે ન આવે તો 3જા વર્ષે તો ખાંપી ખૂટે નહીં એટલી આવશે. હવે 3ને બદલે 6 થઈ ગયા. ઝાડવાને આપણે જે કાંઈ સાચવેલા એને કારણે એ તો બધા ફાલ્યા ફૂલ્યા મોટા જબરા ઘેઘૂર થઈ ગયા છે, પણ એકેય હજી કોઈ દી કેરી આપતા નથી, તો આ ઝાડવાઓનું કાંઈ ફળ છે? આપણે આપણા હગા હાય ઓળખીતા પિછાડતાને બોલાવી બોલાવીને કહીએ, આમ જો અમારા આંબા, આમ જો એ ભાઈ હઢવાય, હાલો તમને બતાડું અમારા આંબા, પાટલા હોઉં લેતા આવો, હાલો આમ જો આંબા, અમારા આંબા, અમારા આંબા. તે શું આને ધોઈ પીવાના જ ભાઈ આ આંબાને? એમ આપણા બંગલા, બૈરા છોકરા, સારા મજાના ધંધા, આપણી નામના આ બધા જ આ ઘેઘૂર થઈ ગયેલા ફળ વિનાના આંબા જેવા છે. જ્યાં લગી પીવડો હસીને બોલાવે તો આભૂષણ સર્વે ડેરો છે બાપ. આપણા માર્ગમાં એ મળતું આવતું નથી. વડતાલમાં જે બધા આવ્યા હતા એને પ્રભુ વિના રહેવાતું નહોતું. મહારાજના દર્શન થાય, મહારાજ સાક્ષાત મળી જાય, મહારાજ ક્યારે મળશે, મહારાજ ક્યારે મળશે, મહારાજ આવ્યા છે તો અમને દર્શન નહીં થાય કે ક્યારે દર્શન થશે, એને રહેવાતું નહોતું. મહારાજ મળે ત્યાં સુધી ખાવું પીવું હવે વિસરાઈ ગયું હતું. એને માટે મારા પ્રભુને મોજ આવી કે જ્યાં જ્યાં ઉતર્યા હતા ત્યાં ત્યાં અનેક રૂપો ધારણ કરીને પણ દર્શન દીધા. આપણામાં આજે જો આવી ભાવના ઉત્કટ બને તો પ્રભુ તો પરમ કૃપાળુ છે, પણ હવે આપણને એમના વિના ખૂબ સારી રીતે ચાલ્યું જાય છે. હરિલીલા કલ્પતરુના કંઈક 5મું છે એના 47મા અધ્યાયમાં આવું કહ્યું છે. સહ ઇથમ યુગપત સ્વેક્ષામ દત્વા તેભ્યો દયાનિધિ સર્વાન પૃષ્ટવા સમાચારાન સુખયા માસ તાન ભૃશમ તાની સ્વાનેક રૂપાણી પ્રભુર ભક્ત પ્રિયસ્તતઃ અંતર દધે સ ભગવાન સ્વયં યોગેશ્વરેશ્વર. યોગેશ્વરના પણ યોગેશ્વર અને ભક્તજન પ્રિય એવા શ્રીએ પોતાના દાસને દર્શન આપવા માટે એક સાથે અનેક રૂપ ધારણ કર્યા.
સૌને તેમના સુખ દુઃખના સમાચાર પૂછ્યા. આ રીતે સૌ ભક્તોને સુખી કરી તરત શ્રી હરિએ અનેક રૂપ અદૃશ્ય કરી એક રૂપ ધારણ કરી લીધું. પછી જ્યારે સર્વે ભક્તો ભેગા થયા ત્યારે સર્વ ઠેકાણે મહારાજે દર્શન દીધા એ વાત એકબીજાએ સાંભળી કે હમણે મહારાજ અમારે ઉતારે આવ્યા હતા, પાણી માંગ્યું કે હમણે અમારે ઉતારે મહારાજ આવ્યા હતા, તે કંઈક કહેતા હતા કે કંઈ છે ટીમણ, જમવું છે, ભૂખ્યા થયા છે. કોકે કીધું લાવો લાવો અમારા માટે શું લાવ્યા છો, અમને તો આવું કીધું. કોકે કીધું કે તમારે સંઘમાં પહેલાં બેન માંદા થઈ ગયા છે, એમને કેમ છે હવે, સારું હો, ચિંતા ન કરતા, બધું સારું થઈ જશે. તો બધા કહેવા લાગ્યા એટલે બધાને ખબર પડી ગઈ કે એક હારે બધાને ત્યાં આવું કેમનું કે મહારાજ અનેક રૂપો લઈને આવી ગયા. આવું શ્રીહરિનું ઐશ્વર્ય જોઈને સૌ ભક્તોને ખૂબ આનંદ થયો, સૌ રાજી રાજી થઈ ગયા. પછી રંગોત્સવની પૂર્વ તૈયારી જોવા મહારાજ જ્ઞાનબાગ પધાર્યા. સાથે થોડા સંતો અને ભક્તો પણ હતા. વડતાલના ભક્તોએ રંગના ઢગલે ઢગલા કરી દેખાડ્યા હતા. પિચકારી આણેલી અપાર, તેનો દેખાડ્યો એક અંબાર. ઢગલો બહુ મોટો સંતોને માટે પિચકારીઓ લાવેલા ને એનો બતાડ્યો. ગંજ દેખાડ્યા અબિલ ગુલાલ, દેખી રીજિયા દીન દયાળ. અબિલ ગુલાલ લાવીને જે થપ્પા ને થપ્પા મૂકી રાખેલા એ દેખાડ્યા. પછી ચોથો પ્રહર થયો જ્યારે જ્ઞાન બાગે ગયા હરી, ત્યારે જગ્યા જોઈ કહે સુખકારી, રંગ રમવાની જગ્યા છે સારી. હરિએ નિરખ્યા હોજ બે, અહો ભોપ તે અદ્યાપી છે. સ્વામિનારાયણ ભગવાને તે દિવસે જે પહેલી વખત હોજ બનાવેલા રંગે રમવા માટે એ મહારાજે જોયા, મહારાજને ગમી ગયા. પણ લેખક એવું કહે છે, આ ગ્રંથના વક્તા એવું કહે છે કે રાજા એ હોજ તો હજી પણ છે હો, આજે એમને થોડા આરસ મઢી અને થોડા અકબંધ કરી આપ્યા છે, પણ હોજ તો એ જ છે. આવું કહે છે કોણે કોણે વડતાલ જ્ઞાનબાગમાં રંગોત્સવના પ્રસાદીભૂત હોજના દર્શન કર્યા છો, વાત કરો છો. બહુ સારું ભાઈઓ, બહુ સારું. આ થોડા નાના બાળકોને હજી બાકી છે, હજી ઉંમર નાની છે ને, કાંઈ વાંધો નહીં. મમ્મી પપ્પા જોડે જ્યારે જાઓ ત્યારે સંભાળી દેજો હો, કે પપ્પા પપ્પા પેલું જ્ઞાનબાગમાં મહારાજે રંગી રમ્યા હતા ને પ્રસાદીની જગ્યા ને હોજ અમને બતાવો ને, તો બતાવી દેશે. હોજ જોઈ કહે હરિરાય, વાહ વાહ સારી રચી છે શોભાઈ. પછી મહારાજે ત્યાં સૌ સંતો ભક્તોને થોડી વાર જ્ઞાન વૈરાગ્યની વાર્તા કરી. પછી મહારાજે વિચાર્યું, વડતાલની સીમ તથા શાખા નગરોમાં રહેલા ભક્તોને મારા દર્શન થતા નથી, માટે મારે તેમને આ લાભ આપવો જોઈએ, સૌને દિવ્ય દૃષ્ટિ આપવી જોઈએ. સત્ય સંકલ્પ શ્રીએ જ્યાં આમ સંકલ્પ કર્યો ત્યાં દૂર દૂર રહેલા સૌ ભક્તોને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ, તેથી દિવ્ય દૃષ્ટિ પામેલા તે ભક્તો અતિ દૂર હોવા છતાં મહારાજ જાણે પોતાની પાસે જ હોય તેમ દર્શન પામ્યા. જો લ્યો, આપણે કેટલા દૂર છીએ એની અરે ભગવાનને તકલીફ નથી, કારણ કે પરમાત્મા કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. પરંતુ આપણે દિલથી દૂર હોઈએ બાપ, એ બહુ નડે છે. આ નડે છે. દેહ કરીને ગમે એટલી દૂરી હોય એ નહીં નડે, દિલની દૂરી ન રહેવી જોઈએ. ભાવનાથી ભરપૂર રહેવા જોઈએ. તો મારા પ્રભુ જ ખુદ કૃપા કરીને આપણને એમના દર્શનનો લાવો આપે છે. એવ માનંદ સંદોહમ સ્વભક્તા નામ હિ કોટિશઃ વિતન્વન શ્રી હરિસ્તેભ્યો નિજૈશ્વર્ય મદર્શયત. આવી રીતે લાખો અને કરોડો ભક્તોને એક સાથે શ્રીએ દિવ્ય દૃષ્ટિ આપી સૌને પોતાનો અતિશય આનંદ આપ્યો. સૌ ભક્તોને શ્રીએ આવું અમાપ ઐશ્વર્ય બતાવ્યું હતું, જેને આપણે ગણવા હોય તો ન જ ગણી શકાય એટલો મોટો સમૂહ થઈ જાય. ત્યારે આપણી એક જૂની સિસ્ટમ છે, એક એવી પ્રથા ચાલી આવે છે, પછી એને લાખો કહેવાય. કેટલા કહેવાય? લાખો, કોટી પણ કહેવાય. આવા મોટા મોટા સમૂહો હોય કે જેનું આપણે માપ ન કાઢી શકીએ, ત્યાર પછી એને માટે આ શબ્દ આપણી શાસ્ત્રીય પ્રથામાં ચાલે છે.
શ્રી સ્વામિનારાયણ આત્મતંત્રે તત્રાવતારેણ્યખિલેશ્વરેશ્વરે છે અસંખ્ય વિશ્વ પ્રભવાદિ લીલે ચિત્રમ પરબ્રહ્મણી ભૂપા નૈતત. કહે છે કે જે સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે, જે સર્વાવતારી છે, તમામ ઈશ્વરોના પણ ઈશ્વર છે, અરે અસંખ્ય વિશ્વને ઉત્પન્ન કરનારા, પાલન કરનારા, તેઓ જ્યારે ચાહે ત્યારે એનો સંહાર કરી દેનારા, આવી તો જેની સહજ સ્વાભાવિક લીલા છે. એક લીલા માત્રમાં આવું બધું કામ કરે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ માટે આ કાંઈ આશ્ચર્ય થોડું છે કે ઓહો ભગવાને આવું કરી કાઢ્યું. એ તો પરબ્રહ્મ પરમાત્મા સર્વસમર્થ છે, બધાને દિવ્ય દ્રષ્ટિ આપીને સૌને દર્શન કરાવ્યા. તેઓ જ્યાં જ્યાં હતા ત્યાં બધાને એવું જ લાગ્યું કે ભગવાન એકદમ સમીપે જ છે. અને જો આવું ન હોત ને તો આપણે બધાને અક્ષરધામમાં ગયા પછી પણ એક પ્રોબ્લેમ રહેત, કારણ કે આપણે હવે અત્યારે બહુ બધા લેટ છીએ, રાઈટ? હવે આપણે ધામમાં જઈએ તો કેટલા બધા લેટ પડી ગયા હોય, અત્યાર સુધીમાં તો કેટલા મુક્તો એકડે ઠેઠ ત્યાં ભરાઈ ગયા હોય. હવે આપણને 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10-25 કિલોમીટર દૂર જગ્યા મળે તો આપણી દશા શું થાય? હે, આપણા સંતો અહીંયા અક્ષરધામનું દૃશ્ય દેખાડે છે, તમે જોયું છે ને? હવે આમ મુક્તો ઊભા હોય છે, એની આમ કોઈ રેન્જ દેખાય છે કે ક્યાં સુધી છે? જ્યાં નજર નાખો ત્યાં સુધી નકરા મુગટ 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 જ જોવો, તમે જોવો. હવે આમાં આપણો છેલ્લે અત્યારે વારો આવે, માની લો આ વખતે આવી જાય તો, હો છેલ્લે આપણો વારો આવે તો આપણી કઠણાઈ શું થાય? આમ નેજા નાખી નાખીને મરી જાય તોય ભગવાનના દર્શન ન થાય. પરંતુ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણની બાપ અક્ષરધામમાં એક એવી કમાલ કાયમી ચાલી રહી છે, સૌને એવું જ લાગે કે આ હા 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 હા, મહારાજ તો મારી સામે જ ઊભા છે, સામે જ બેઠા છે. કોઈને કદાપી ડિસ્ટન્સ અનુભવાતો જ નથી. અક્ષરધામમાં પ્રભુની કાયમી કમાલ છે. એટલે ચિંતા નહીં કરતા કે સારું મારે કેમ થશે, હા કદાચ કોઈને નંબર હોય, ચશ્મા આવી ગયા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. એ બધી જ આઈની બબાલ છે, ત્યાં તો એ કોઈ તકલીફ હોતી જ નથી. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તો જેમની લીલા છે, આ બધું તો જેવો આંખના ઈશારે કરનારા એવા સર્વ અવતારના અવતારી સર્વ ઈશ્વરોના ઈશ્વર સ્વતંત્ર મૂર્તિ પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને આવો પ્રતાપ સહજમાં બતાવ્યો. કરોડો બ્રહ્માંડો જેના એક એક રૂમાડે અણુની જેમ ઉડતા ફરે છે એવા શ્રીહરિ તો જે ધારે એ સહજમાં જ થાય બાપ. કોઈ એક માણસ રોજ 1000 રૂપિયાનું દાન કરે તો આપણને આશ્ચર્ય બહુ થાય, કેમ કે એના ઘરે આટલું બધું ધન કેવી રીતે આવતું હશે, ક્યાંથી લાવતા હશે, કેમ રળતા હશે, આવું મનમાં થાય. પરંતુ સ્વામિનારાયણ ભગવાન તો આવા ઐશ્વર્યોના મહાસાગર છે, એમને ક્યાંયથી ઐશ્વર્ય રળી માગી લાવવાનું હોતું નથી. આવો પ્રતાપ દેખાડવો એમના માટે સહજ છે. માટે ઉત્સવમાં મહારાજે આ રીતે અનેક પ્રકારનું ઐશ્વર્ય સ્વેચ્છાથી બતાવ્યું હતું, જેથી ભક્તોને અતિ આનંદ થયો હતો. આ બાજુ રંગોત્સવની પૂર્ણ તૈયારી થઈ ગઈ ત્યારે મહારાજે રંગે રમવા માટે સંતોના 2 જૂથ કરાવ્યા. એકમાં બ્રહ્માનંદ સ્વામીને મુખ્ય કર્યા, બીજા જૂથમાં નિત્યાનંદ સ્વામીને મુખ્ય કર્યા. બે હો જોતા જ ખબર પડી જાય કે આ કેપ્ટન છે. આમ 2 જૂથ કરી શ્રીહરિ સંતો ભક્તો સાથે ખૂબ રંગે રમ્યા. તે વખતે આકાશમાં 33 કરોડ દેવતાઓ જોવા આવ્યા હતા. અતિ ભવ્ય અને દિવ્ય રંગોત્સવ થયો હતો. પછી રંગલીલા બંધ કરાવી સૌ ગાતા ગાતા સ્નાન કરવા ચાલ્યા. જોબન પગીની વાતો ચાલે છે એટલે રંગોત્સવની બહુ ડિટેલ આપી નથી. રસ્તામાં વચ્ચે જોબન પગીની કુળદેવી ખોડિયાર માતાનું સ્થાન કહ્યું. ત્યારે જોબન પગી કે હે મહારાજ, અહીં નવરાત્રિમાં લોકો ઘેટા બકરા મારતા અને પાપ કરતા, પહેલા આવું કરતા, અહીં પહેલાં આવું બધું બહુ પાપ થયેલું, આપે સારું કર્યું. આ છે જો ભાઈઓ, આ દુનિયામાં દેવો દેવીઓ જે કોઈ પોતાના અવતાર વખતે કંઈક સત્કર્મો કરીને કંઈક પાયમાં હોય એવા જે કોઈ છે, બધા જ પોતપોતાની જગ્યાએ બહુ સારા છે. પણ યાદ રાખો, આપણા સ્થાનેથી જે તે દેવો દેવીઓ જે કોઈ મહાન છે એ બધા નમનીય છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે રસ્તે જતા કોઈ શિવાલય આદિ દેવ મંદિર આવે તો નમસ્કાર કરવા. બહુ સારું, આપણે તો સૌને નમસ્કાર કરીએ, પણ બાપ એ તો પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, હે?
એ તો ઠીક પડે એનો ઉદ્ધાર કરી શકે, ઠીક પડે એને સૌને પાવન કરી નાખે. અને હવે અહીં કોઈ હિંસા કરશે તો માતાનો કોપ થશે. હવે જો અહીં કોઈ હિંસા કરવા આવશે તો માતાજી જેનું માટે ધ્યાન રાખવાનું. હા ભાઈ, દેવ દેવીઓને ઓરિજિનલ આવું ગમતું હતું નથી, અને આપણે જો એવું બધું કરીએ તો સારું નહીં. આ રીતે શ્રી સંતો ભક્તો સાથે હરિ તલાવડીએ સ્નાન કર્યું. સ્નાન કરી સૌ પાછા ઉતારે આવ્યા. ત્યારથી ત્યાં હિંસા કરવાનું બંધ થયું છે. પછી અમુક વર્ષો બાદ કોઈને કમતી સૂજેલી, તેથી ત્યાં તેણે હિંસા કરવાનો પ્રયાસ કરેલો, પરંતુ માતાજીનો કોપ થવાથી તેનો એકનો એક પુત્ર મરી ગયો. તે કારણે ત્યારથી આરંભીને ધાક બેસી ગઈ છે, એટલે અદ્યાપી પર્યંત ત્યાં હવે કોઈ હિંસા કરતા નથી. કે ક્યાંય હિંસા થાય, પાપ થાય, એને માતાજી ચાલવા જ ન દે. માતાજી ખુદ કોરડો વીંજે, અને જે જે એમના ભક્તો ઉપાસકો આશ્રિતો હોય એ સૌ હિંસા ન કરે. હા, માતાજીને રાજી કરવા હોય તો ખૂબ ભજન કરે, પોતપોતાના જીવન સારા સંસ્કારી બનાવે. વાલા ભક્તો, આવું બધું જોઈએ સાંભળીએ ત્યારે પરમાત્માની કૃપા બહુ યાદ આવે કે હે મહારાજ, મારા જેવો એક અજ્ઞાની જીવ આજ તમારે ખોળે બેઠો છે, આજ આવા દિવ્ય સત્સંગમાં આવો લાવો લૂંટે છે. 100% તમારી કૃપા બાપ. બાકી હું તમે મહારાજે દયા કરીને આવો સત્સંગ ઓળખાયો ન હોત તો આપણે કોને ખબર છે, ક્યાંય ના ક્યાંય હું કરતા હોત અને ક્યાંય કૂટાતા હોત. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા ના હાર. તિફાવી ગયો છું વાલા, તિફાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનાર. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મે વાલા, લીધા જન્મ ઘણા મે વાલા, અધવા તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો. સત્સંગ મેં અબ આયે જેતે, સંત હરિ જન પાયો તેતે, સબહે મુક્ત અનાદિ સ્વભાવ અબ ભૂલ ગયે તે, સ્વભાવ સ્વામિનારાયણ.